નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંત્રી ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા. સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે શકાય કે અમદાવાદમાં પણ કાઈટ ફેસ્ટિવલમાં અયોધ્યાની ઝાંખી જોવા મળી છે. તો સુરતના વ્યક્તિએ આ અયોધ્યા મંદિરનો પતંગ બનાવ્યો છે, જેમાં રામ અને મંદિરના ફોટો સાથેનો વિશાળ પતંગ બનાવવામાં આવ્યો છે. તો ભગવાન રામના આગમનને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો અમદાવાદ ખાતે રિવરફ્રન્ટના જે કાઈટ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવ્યો છે, સાથે જ અમદાવાદના કાઈટ ફેસ્ટિવલમાં પણ અનોખી અયોધ્યાની ઝાંખી જોવા મળી છે. તો સુરતના વ્યક્તિએ અયોધ્યા મંદિરનો પતંગ બનાવ્યો છે. તો રામ મંદિરનો ફોટો સાથેનો વિશાળ પતંગ જોવા મળ્યો છે. ભગવાન રામના આગમનને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો આજથી કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલનો સીએમના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો સુરતના એક વ્યક્તિએ અયોધ્યા મંદિરનો પતંગ બનાવ્યો છે, જેમાં રામ મંદિરનો ફોટો સાથેનો આ વિશાળ પતંગ બનાવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભગવાન રામના આગમનને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ ખાતે કાઈટ ફેસ્ટિવલમાં પણ અયોધ્યાની ઝાંખી જોવા મળી છે. સુરતના એક વ્યક્તિએ અયોધ્યા મંદિરનો પતંગ બનાવ્યો છે. સાથે જ કહી શકાય કે રિવરફ્રન્ટ ખાતે આજથી કાઈટ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવ્યો છે. 14 જાન્યુઆરી સુધી કાઈટ ફેસ્ટિવલ યોજાશે, જેમાં દૂર દૂરથી લોકો આવ્યા છે. સાથે જ કહી શકાય કે સુરતના એક વ્યક્તિએ અયોધ્યા મંદિરનો પતંગ બનાવ્યો છે. તો રામ અને મંદિરનો ફોટો સાથેનો આ વિશાળ પતંગ બનાવવામાં આવ્યો છે. તો અલગ અલગ કન્ટ્રીમાંથી પણ લોકો સ્પેશિયલ પતંગ માટે આવ્યા છે. સાથે જ કહી શકાય કે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દૂર દૂરના લોકો પણ અહીં આવ્યા છે. અમદાવાદમાં કાઈટ ફેસ્ટિવલમાં પણ અયોધ્યાની ઝાંખી જોવા મળી છે. તો રામ અને મંદિરના ફોટા સાથેનો વિશાળ આ પતંગ બનાવવામાં આવ્યો છે, જેમાં ભગવાન રામના આગમનને લઈને ખુશીનો માહોલ લોકોમાં અત્યારથી જોવા મળ્યો છે. તો અલગ અલગ કન્ટ્રીના લોકો સ્પેશિયલ પતંગ માટે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ પર આવી ચૂક્યા છે. સુરતના પણ એક વ્યક્તિએ અયોધ્યાનો પતંગ બનાવ્યો છે. દેશ વિદેશથી લોકો પતંગ માટે આવ્યા છે. કાઈટ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે, આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો. સીએમના હસ્તે કાઈટ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવ્યો છે. સાથે જ રામ અને મંદિરનો ફોટો સાથેનો વિશાળ પતંગ એ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભગવાન રામના આગમનને લઈને ખુશીનો માહોલ લોકોમાં પણ જોવા મળે છે. તો સુરતના એક વ્યક્તિએ અયોધ્યા મંદિરનો પતંગ બનાવ્યો છે. દર વર્ષે આ કાઈટ ફેસ્ટિવલ યોજાય છે. સાથે જ કહી શકાય કે 14 જાન્યુઆરી સુધી આ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દૂર દૂરથી લોકો કહી શકાય કે પતંગ રસિયાઓ પતંગ ચગાવવા માટે અમદાવાદ ખાતે આવતા હોય છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના વ્યક્તિએ અયોધ્યાનો મંદિરનો પતંગ બનાવ્યો છે, જેમાં રામ મંદિરનો ફોટો સાથેનો આ વિશાળ પતંગ તૈયાર કરવામાં આવ્યો છે. ભગવાન રામના આગમનને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદમાં કાઈટ ફેસ્ટિવલમાં પણ અયોધ્યાની ઝાંખી જોવા મળી છે. સુરતના એક વ્યક્તિએ અયોધ્યા મંદિરનો પતંગ બનાવ્યો છે. રામ મંદિરનો ફોટો સાથેનો વિશાળ પતંગ તૈયાર કરવામાં આવ્યો છે. ભગવાન રામના આગમનને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો આજથી કાઈટ ફેસ્ટિવલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને જે રિવરફ્રન્ટ ખાતે જેની શરૂઆત થઈ ચૂકી છે, તેવા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની અંદર દેશ વિદેશથી જે પતંગબાજો છે તે દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્યારે મોટી સંખ્યામાં આવી ચૂક્યા છે. તમામ જે લોકો છે તે અલગ અલગ દેશમાંથી આવ્યા છે અને સાથે જ રાજ્યના 865 જેટલા જે પતંગબાજો છે તે પણ આજે પતંગ મહોત્સવ છે તેની અંદર ભાગ લેવાના છે. ત્યારે તમામ જે દેશ વિદેશમાંથી આવતા જે પતંગ રસિકો છે અને ખાસ કરીને વિવિધ પ્રકારના જે પતંગો છે તે
હવામાં ઉડાડતા હોય છે. ઉત્તરાયણ એટલે ઉત્તર દિશામાંથી જે પવન નીકળતો હોય છે અને સાથે જ આ ઉત્તરાયણની જે મજા છે તે રિવરફ્રન્ટ ખાતે માણતા છે. ગુજરાતની અંદર ચાર અલગ અલગ સ્થળો પર આ રીતે કાઈટ ફેસ્ટિવલનું જે આયોજન છે અત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ અહીં જે મોટી સંખ્યામાં આવતા જે લોકો છે તેની વચ્ચે સ્પર્ધાત્મક જે એક કોમ્પિટિશન છે તે પણ રાખવામાં આવે છે. જે 15 તારીખ બાદ જે ઇનામ વિતરણ છે તે પણ કરવામાં આવતું હોય છે. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતના એક વ્યક્તિએ અયોધ્યા મંદિરનો પતંગ બનાવ્યો છે. ભગવાન રામના આગમનને લઈને ખુશીનો માહોલ લોકોમાં પણ જોવા મળ્યો છે. સાથે જ વાત કરવામાં આવે તો રામ મંદિરના ફોટા સાથેનો વિશાળ પતંગ તૈયાર કરવામાં આવ્યો છે. પતંગબાજો આવે છે, પરંતુ રાજ્યના પતંગબાજો પણ તેને ટક્કર આપવા માટે તૈયાર છે. જે પ્રમાણે સુરતમાંથી જે વિવિધ પ્રકારના જે પતંગો છે તે બનાવવામાં આવે છે અને ખાસ કરીને આજ વખતે આકર્ષણનું કેન્દ્ર છે તે રામ મંદિર અત્યારે છે. રામ મંદિરનો પણ એક વિશાળ પતંગ છે તે બનાવવામાં આવે છે. સાથે ભારતનો જે ઝંડો છે તેનો પણ એક પતંગ સુરતમાંથી જે તમે લોકો છે તેના દ્વારા બનાવવામાં આવે છે. હિતેશભાઈ, જે પ્રમાણે આયોજન અને ખાસ કરીને અયોધ્યા અને અયોધ્યાનો પતંગ, જે પ્રમાણે નરેન્દ્ર મોદી સાહેબે આટલું મોટું મંદિરને જો બનાવ્યું હોય તો અમે એક નાનો મસ્તો પતંગ બનાવીને અમારા હિન્દુ ધર્મને પ્રચલિત કરવા માંગી રહ્યા છે. હિન્દુત્વનો ફેલાવો કરવા અને સનાતન ધર્મને પ્રચલિત કરવા માટે અમે આ પતંગનો તૈયારી કરી હતી અને આ પતંગને તૈયાર કરવામાં અમને 4 દિવસનો સમય લાગ્યો છે, જેમાં પેઇન્ટરથી લઈને સ્ટીચરથી લઈને કાઇકિસ્ટોનો ઉપયોગ થઈને આ પતંગ તૈયાર કર્યો છે. અચ્છા, પતંગની જે કેટલી લંબાઈ પહોળાઈ અને સાથે કેટલા સમય સુધી ટકી શકે એવો છે? આ પતંગ લાઈફ ટાઈમ ટકી શકે એવો છે. આ પતંગની હાઈટ છે 16 ફીટના અમે રામ ભગવાન લીધા છે અને એની અંદર 8 ફૂટનું ટેમ્પલ લેવામાં આવ્યું છે. ત્યાર પછી એની નીચે 10 ફૂટનું ટેમ્પલનું બેનર બી અમે લગાવી રહ્યા છે. આ પતંગ ઇન્ટેન્સ અમારો ફક્ત એટલો જ છે કે મંદિર હમે બનાના હૈ ભગવા રંગ ચડાના હૈ, મંદિર હમે બનાના હૈ ભગવા રંગ ચડાના હૈ, જય શ્રી રામ કા નારા લગા કે હિન્દુત્વ કો ફેલાના હૈ. હિન્દુત્વની આશા સાથે રામ મંદિર હવે જે સપનું છે તે થોડા દિવસમાં પૂર્ણ થવાનું છે. કેટલો આનંદ સાથે આ પતંગ બનાવ્યો છે? અરે, ખૂબ આનંદ સાથે પતંગ બનાવ્યો છે અને ખૂબ એકદમ શું કહેવાય કે બહુ જ પણ અમને લોકોને આની થોડી સ્ફૂર્ણા રહી કે આવું કંઈક આપણે બનાવીને અને કંઈક રીતે ફ્લાઇંગ કરીએ અને લોકો સુધીને આનું મેસેજ પહોંચાડીએ તમારા માધ્યમથી અને લોકોને પણ ખબર પડે કે આવું પણ કંઈક હોઈ શકે અને આ રીતે પણ પ્રચાર થઈ શકે છે. જય શ્રી રામ કરીને અયોધ્યાનું. અયોધ્યાનો જે પતંગ છે તે ઉડવાનો છે, પરંતુ સાથે સાથે અયોધ્યા મંદિરનું જે નિર્માણ જ્યાં બાદ હવે ભગવાન રામલલ્લા જે અયોધ્યામાં બિરાજમાન થવાના છે ત્યારે તમામ લોકોમાં હર્ષ અને સાથે પતંગબાજોમાં પણ એટલો હર્ષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવ્યો છે. સીએમના હસ્તે કાઇટ ફેસ્ટિવલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર અયોધ્યાની ઝાંખી ફેસ્ટિવલમાં કાઇટ ફેસ્ટિવલમાં જોવા મળી છે. સુરતના વ્યક્તિએ આ અયોધ્યા મંદિરનો પતંગ બનાવ્યો છે તો રામ મંદિરના ફોટા સાથેનો વિશાળ પતંગ તૈયાર કરવામાં આવ્યો છે. ભગવાન રામના આગમનને લઈને ખુશીનો માહોલ લોકોમાં જોવા મળ્યો છે. અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલમાં પણ અયોધ્યાની ઝાંખી જોવા મળી છે. સુરતના વ્યક્તિએ અયોધ્યા મંદિરનો પતંગ બનાવ્યો છે, લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે, કારણ કે 22 જાન્યુઆરી અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને કહી શકાય કે અત્યારથી જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને તેનું લાઈવ ઉદાહરણ આ કાઇટ ફેસ્ટિવલમાં જોવા મળ્યું છે. સાથે જ કહી શકાય કે કાઇટ ફેસ્ટિવલમાં અયોધ્યાની ઝાંખી જોવા મળી છે. તો દૂર દૂરથી લોકો આવ્યા છે, અલગ અલગ કન્ટ્રીના લોકો અહીંયા આવ્યા છે. ભગવાન રામના આગમનને લઈને ખુશીનો માહોલ લોકોમાં જોવા મળ્યો છે. તો સીએમના હસ્તે આ કાઇટ ફેસ્ટિવલ છે, આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ તેનો શુભારંભ કરવામાં આવ્યો છે સીએમના હસ્તે, તેને આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જે 14 જાન્યુઆરી સુધી ચાલશે. સાથે જ કહી શકાય કે સુરતના વ્યક્તિએ અયોધ્યાનો મંદિરનો કહી શકાય પતંગ બનાવ્યો છે, જેમાં રામ મંદિરના ફોટા સાથેનો વિશાળ પતંગ તૈયાર કરવામાં આવ્યો છે. લોકો દૂર દૂરથી દેશ વિદેશથી લોકો પતંગ ચગાવવા માટે અહીંયા આવતા હોય છે. દર વર્ષે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, આ વર્ષે તેવી જ રીતે આયોજન કરવામાં આવ્યું છે. દૂર દૂરથી લોકો પતંગ માટે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના કાઇટ ફેસ્ટિવલમાં અયોધ્યાની ઝાંખી જોવા મળી છે.
દૂર દૂર થી લોકો આ પતંગ માટે આવતા હોય છે. દર વર્ષે પતંગ મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે. તો સીએમ ના હસ્તે પતંગ મહોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં અનેક ધારાસભ્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સુરતમાં એક વ્યક્તિએ અયોધ્યા મંદિરનો ખાસ પતંગ બનાવ્યો છે. તો દૂર દૂર થી લોકો અહીંયા પતંગ ઉડાવવા માટે આવી ચુક્યા છે. તે 14 જાન્યુઆરી સુધી ચાલશે. તો ઉત્તરાયણ સુધી આ પતંગ મહોત્સવ ચાલવાનો છે. આજથી તેનો શુભારંભ કરવામાં આવ્યો છે. તો ભગવાન રામના આગમનને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ ખાતે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ગયા છે. જી, અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે, માહોલ કેવો છે ત્યાંનો? કાઇટ ફેસ્ટિવલ નું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે હવાની અંદર જે કલરફુલ જે પતંગ છે તે અત્યારે ઉડાવવાનું જે કાઇટ જે પતંગ બાજો છે તેના દ્વારા જે દર વર્ષે આયોજન કરવામાં આવે છે, આયોજન છે તે અત્યારે કરવામાં આવે છે. દેશભર અને વિદેશમાંથી જે લોકો છે પતંગ બાજો ઉત્તરાયણનો જે તહેવાર છે તેને માનતા હોય છે. રિવરફ્રન્ટ ખાતે જે કાર્યક્રમ જે આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર જે પ્રમાણે અત્યારે કલર અત્યારે જોવા મળ્યા છે ને, દેશભરના જે તમામ જે પતંગબાજો છે તે પણ આવી રહ્યા છે ને, વિદેશના જે પતંગબાજો છે તે પણ આવી રહ્યા છે. આ તમામ જે પતંગબાજો છે તૈયારીઓ કરતા હોય છે અને ઓડિશાના જે પતંગબાજો આપણી સાથે છે એ બતાએ આપણા પતંગ હવા મેં અભી. જી જી જી, હમ લોગ યે લાસ્ટ 4 સાલ સે ઉડા રહે અભી હેશટેગ અમદાવાદ ભી હમ લોગ ફ્લાઈ કરેંગે થોડી દેર કે બાદ. અભી યે આઈ લવ ગુજરાત આપ દેખો ઇન ધીસ ઇસકો અભી ફ્લાઈ કર રહે. તો મહેનત પણ એટલી જોઈએ, કારણ કે હવાની અંદર જે પતંગ જયારે રહેતો હોય છે ત્યારે જે તમામ જે લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે, સાથે જે રંગબેરંગી પતંગ જે છે તે જોઈને જે લોકો તેમાં પણ ખુશી જોવા મળી રહ્યા છે. અને સાથે સાથે દેશ વિદેશના જે પતંગબાજો છે તે પણ આવતા હોય છે, પરંતુ જે નાના પતંગબાજો છે તે પણ અહીં આવી રહ્યા છે. અને સાથે સાથે રાજ્ય અને રાજ્ય બહારના જે લોકો છે તે પણ આવી રહ્યા છે. અચ્છા, કહાં છે આપ? અમદાવાદ. કેવું લાગે છે, કારણ કે અમદાવાદ ની અંદર પતંગ અમદાવાદમાં આવી રીતનો પ્રથમ મહોત્સવ થયો, જેથી અમને બહુ આનંદ થાય છે, બહુ મજા આવે છે. મારા નાના બાળક દિયાન ઉપાધ્યાય ને બહુ ખૂબ જ શોખ હતો, તેથી અમે આ વખતે પાર્ટિસિપેટ કરેલ છે. તારી સાથે વિદેશી જે પતંગબાજો એ પણ ઉડાવે છે, તો બહુ ખૂબ જ નાની ઉંમર છે તારી, કેટલો આનંદ છે તને? મને બહુ જ આનંદ છે પતંગ ચગાવવા. કેટલી મજા આવે તને? મને બહુ જ મજા આવે પતંગ લૂંટવાની અને પતંગ ચગાવવાની. અચ્છા, અમદાવાદ માં ખાસ ખુશીનો માહોલ છે, પરંતુ સાથે સાથે જે વિદેશના જે લોકો છે તે પણ અહીં જે પતંગ તમામ જે લોકો છે આ પતંગ ઉડાવતા હોય છે અને તમામ જે દેશના જે લોકો છે તે પણ આવતા હોય છે. અચ્છા, વેરાજ ફર્સ્ટ ટાઈમ વિઝિટ ઓર સેકન્ડ ટાઈમ? ફર્સ્ટ ટાઈમ વિઝિટ ઓર? યસ, ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા. હાઉ ડુ લાઈક કાઇટ ફેસ્ટિવલ? એન્વાયરમેન્ટ એન્ડ ગુજરાત ડેવલપમેન્ટ, વોટ યુ સે? Well, it's a great festival to organization, to hotel, to travel, to ease for see all the world, for culture, for, I don't know. રંગબેરંગી પતંગ છે તે પણ અત્યારે આકાશ ની અંદર જોવા મળે છે. અને ખાસ અમદાવાદ દિવસ ના રિવરફ્રન્ટ ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર મોટી સંખ્યામાં એટલે કે 865 જેટલા જે પતંગબાજો છે તે આ પતંગ જે ઉડાવવાના છે. અને સાથે જ આ લોકો પણ આ મજામાં આવી શકે તે માટેની જે અલગ અલગ ફૂડ સ્ટોલ તેમજ હસ્તકલાના શોપ છે તે પણ રાખવામાં આવે છે. જી જી, દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે, લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળ્યો છે અને કયો પતંગ આમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે લોકો માટે? રિવરફ્રન્ટ ની બધી બાજુ જે બહારની સાઈડ જે લોકો છે અત્યારે જોઈ રહ્યા છો
આ તમામ જે લોકો છે તે પતંગ મહોત્સવ ને માણવા માટે આવતા હોય છે, અને સાથે જ આ તમામ જે લોકો છે ખાસ કરીને અમદાવાદ ના જે લોકો છે તેમાં અહીં મોટી સંખ્યામાં જે લોકો છે તે આવી રહ્યા છે, અને સાથે જ તમામ જે લોકો તેનો આનંદ પણ માણી રહ્યા છે. આજે રિવરફ્રન્ટ ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર પણ જે મોટી સંખ્યામાં જે લોકો છે દર્શકો છે ખાસ કરીને તેઓ આવી રહ્યા છે, અને આજે 7 તારીખ ત્યારથી જે આયોજન છે તે કરવામાં આવ્યું છે, 15 તારીખ સુધી આ જે આયોજન છે તે રાખવામાં આવ્યું છે. જી, લોકો પતંગ જોવા માટે, પતંગ કે કાઇટ ફેસ્ટિવલ જોવા માટે આવતા હોય છે, કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે? પ્રમાણે પતંગ મહોત્સવનું જે આયોજન છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, અને અત્યારે આપ જોઈ રહ્યા છો તે રાખવામાં આવે છે, અને ખાસ કરીને જે હસ્તકલાના જે સ્ટોલ છે તે પણ રાખવામાં આવે છે, ફૂડ સ્ટોલ 35 જેટલા જે ફૂડ સ્ટોલ છે તે પણ રાખવામાં આવે છે, એટલે કે દર જે લોકો જે અહીંયા આવશે ત્યારે તેઓને કોઈ પ્રકારની સમસ્યા ના પડે તેની માટે વ્યવસ્થા ને સાથે પરિવાર સાથે તમામ જે લોકો છે ત્યાં પતંગ મહોત્સવ ને માણી શકે તે માટેની જે વ્યવસ્થા છે તે રાખવામાં આવે છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો આકાશ ની અંદર જે અલગ જે અલગ અલગ પશુ પક્ષી જે છે પંખીઓ છે મોર છે સાથે વિવિધ પક્ષીઓ છે તેની પણ છે તે અત્યારે આકાશમાં ઉડી છે. નાનાથી લઈને તમામ જે મોટા પતંગો છે તે આ પતંગ બાજુ આ પતંગ મહોત્સવ ની અંદર ઉડાડતા હોય છે, અને હેલ્ધી કોમ્પિટિશન છે તે આ બધાની વચ્ચે જોવા મળી રહી છે. જી જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કાર્ડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અમે આપને સીધા લાઈવ દ્રશ્યો ત્યાંના બતાવ્યા હતા, જેમાં દૂર દૂરથી લોકો આ ફેસ્ટિવલ માણવા માટે આવતા હોય છે, અને ખાસ કરીને વાત કરવામાં આવે તો રામ મંદિરની થીમ પર પતંગ બનાવવામાં આવ્યો છે. ભગવાન રામના આગમનને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે, તો દૂર દૂરથી લોકો પતંગ ચગાવવા માટે આવતા હોય છે. સાથે જ વાત કરવામાં આવે તો સીએમના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં 55 દેશોના 153 પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. તો દૂર દૂરથી લોકો પતંગ ચગાવવા માટે આવ્યા છે, ઉડાવવા માટે આવ્યા છે, ને આજથી એટલે કે 14 જાન્યુઆરી સુધી આ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.